જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 4 કેલ્યો બારેમાં એક બીજો ભાગ જોવા જઈ રહ્યા હતા. ઉનાળાની નિષ્પાની કેરીના પાપડ એને એકદમ પાઠ નંબર 38 ઉપર આપણે આવેલા છે. તો જો પાઠ નંબર 38 ઉપર કેલ્યોનો કેવી રીતે આનંદ લઈ રહ્યા છે એની વાત આપણે કરી અહીંયા ઉનાળાની મિજબાની અને પાપડ. અલ્પેશ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. ગુજરાતનો જૂનાગઢ જિલ્લો છે એની અંદર રહે છે. બંને ભાઈઓ ઉનાળાની રજાઓ આંબાવાડિયામાં જ્યારે આંબા કેરીઓ લચેલા હોય ત્યાં વિતાવતા હતા. ઉનાળા રજાઓ પડે એટલે જૂનાગઢ જતા રહે છે આંબાની કેરીઓ ખાવાની મજા પડે. તેઓ કાચી કેરીઓ મીઠા મરચાં સાથે પણ ખાવી ગમતી હતી. કાચી કેરીઓ મીઠું મરચું નાખી અને ખાય. ઘરે તેમના માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારની રાંધેલી હતી. તે ઘણા પ્રકારની કેરીના અથાણા પણ બનાવતા. ઘણા પ્રકારની કેરીના અથાણા બનાવતા. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. કેરીઓની બીજી ઋતુ આવે ત્યાં સુધી આ અથાણા કેવા રહેતા હતા? સરસ રહે, બગડતા ન હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે? થોડી કેરીના પાપડ બનાવો. આપણી પાસે બહુ કેરીઓ છે, એ કેરીઓના શું બનાવો? તો કે પાપડ બનાવો. તેમના પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવામાં 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. 1 અઠવાડિયું એટલે 7 દિવસ. તો 4 × 7 = 28, 1 મહિનો થાય. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરવાનું વચન આપો તો આપણે ભેગા મળીને કેરીના પાપડ બનાવીએ. જો તમે મને વચન આપો તો આપણે બધા ભેગા બનીને કેરીના પાપડ બનાવીએ. બંને ભાઈઓ મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજે દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાઓથી વણેલી ચટાઈ અને નીલગીરના ઝાડના થાંભલા લાવે. નીલગીરના ઝાડ હોય એના થાંભલા લઈને આવે. નારિયેળની છાલમાંથી બનેલી દોરીઓ અને થોડો ગોળ અને ખાંડ ખરીદ્યો. થોડો ગોળ ખરીદ્યો અને થોડી ખાંડ ખરીદીને તેઓ લઈને આવ્યા. જો રજાઓની અંદર આ કેરીના ચિત્રો જો કેવી મજા કરે છે આંબા ઉપર. જો એના મામા એમને પકડીને લાવે છે, જો એનો રસ કાઢી છે આની અંદર, આની અંદર પાપડ બનાવે છે અને આ કેરી તે પોતે ખાતા હોય એનું ચિત્ર આપેલા છે. માએ પરસાળમાં તડકાથી જગ્યા સુધી બંને ભાઈઓ થાંભલાની મદદથી ઊંચે માચડે બનાવ્યા. તેઓ તે ચટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે એ કેરીનો માવો કાઢી એક મોટા વાસણમાં ભર્યો. અરે એ માવો મોટા વાસણમાં ભરેલો છે. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કરવા માટે તેણે પાતળા બારીક સુતરાઉ કાપડની મદદથી ગાળી લીધો. આ કેરી હોય એ સુતરાઉ કાપડની મદદથી ગાળી લેવાની, જેથી જે કૂચા હોય એ મોઢામાં આવે અને યાત્રા તો આપણે ગ્રાઇન્ડરની મદદથી રસ કાઢી લઈએ છીએ. પછી અલ્પેશ ગોળને તેમાં ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાટે. ગાંઠ અને ગઠ્ઠા ના રહે ત્યાં સુધી એને ગોળને વાટી નાખ્યો એટલે ચૂંદો કરી નાખ્યો. જો આ ગોળને વાટી રહ્યો છે દેખાય છે. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માપવામાં ભેગા કરે, એક સરખા પ્રમાણમાં ગોળ અને ખાંડનું મિશ્રણ કર્યું તેમણે. જો આ ચિત્રની અંદર તમને જોવા મળે છે, પાન નંબર 40 ઉપર જઈએ. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરીને પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સૂકવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે હોય તેઓ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી દીધી. આમ ચટાઈનો પાથરે એમાં પાપડ નાખી દીધા અને સાંજે ધૂળ ના પડે એટલે એની ઉપર શું ઢાંકી? તો કે સાડી ઢાંકી દીધી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યો. પછી તેમણે તે માવો આગલા દિવસના થર પર થાપ્યો. આગલા દિવસનું જે થર કર્યું હતું એની ઉપર એ પાથરી દીધો. બંને ભાઈઓ આ કામ કરવામાં આપવામાં આવ્યું. બંને સાથે મળીને ઘણા થર એકની ઉપર એક કરે. બંને ભાઈઓએ સાથે મળીને એકની ઉપર એક થર કરતા ગયા પાપડના. આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી તેઓએ આશા રાખી હતી. જો વરસાદ પડે તો આ પાપડ બગડી જાય, વરસાદ ના પડે એવી આશા રાખી હતી. 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કરે, જ્યાં સુધી તે 4 સેન્ટીમીટર જાડું ન થાય અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કીધું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેણે કેરીને કાલે ટુકડાઓ કાપીશું. 4 સેન્ટીમીટર જાડું ના થાય ત્યાં સુધી તેમણે થર કરે. હવે કાલે એના શું કરીશું? કેક જેવા નાના ટુકડા કરીશું. બીજા દિવસે ચટાઈ માકડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા, તે સ્વાદિષ્ટ હતા. કેરીના ટુકડા નાના કર્યા, બંને ભાઈઓ ચાખ્યા. અલ્પેશ અને મહેન્દ્રએ તે કેવા હતા? સ્વાદિષ્ટ. મહેન્દ્રએ કહ્યું, વાહ,
કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. આજે ચાખીને સ્વાદિષ્ટ લાગ્યું, આ બનાવવામાં આપણે પણ મદદ કરી હતી. લખો અને કહો, કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સુકાવવામાં આવે છે? આનો પ્રશ્ન મેં બોર્ડ ઉપર લખ્યો છે, જવાબ જુઓ. તડકે સુકાવવાથી ભેજ વગરની કેરીના પાપડ તડકે સૂકી જતા, એની અંદર જેટલો ભેજ હોય એ જતો રહે અને પાપડ લાંબા સમય સુધી બગડતા નથી. આથી તેને તડકામાં સુકાવવામાં આવે, આથી તેને તડકામાં સૂકી દઈએ તો તો ભેજ જતો રહે અને લાંબા સમય સુધી આ પાપડ સારા રહે માટે તેને તડકામાં સુકાવવામાં આવે છે. આગળ, પિતાએ કેરીના પાપડ બનાવવામાં સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી, આખી જ કેરીઓ કેમ પસંદ કરી? તો કેરીના પાપડ ગળ્યા સ્વાદમાંથી બનાવવા માટે પાકી કેરીને માવાની જરૂર પડે. ગળ્યો સ્વાદ જોતો હોય તો પાકી કેરીની જરૂર પડે, ઠાકો સ્વાદ જોતો તો કાચી કેરીની જરૂર પડે. તેથી પિતાએ સૌથી પહેલાં પાકી કેરીઓ પસંદ કરી, એના પિતાએ સૌથી પહેલાં પાકી કેરીઓ પસંદ કરેલી, જેથી તે ખાવો સારું મળે, પાપડ ગળ્યા પડે. બંને ભાઈઓએ કેરીના પાપડમાં કેવી રીતે બનાવે તેના માટે તેમણે શું કર્યું, મુદ્દાસર ઉત્તર આપણે લખવાનો છે. બંને ભાઈઓ હતા તે આ માવો હતો તે બનાવવામાં શું કર્યું, તો એની માટે જો આની અંદર ઉત્તર આપેલો છે, મોટું છે એટલે અંદર બને. કેરીના પાપડ બનાવવા માટે સૌ પ્રથમ બંને ભાઈઓ પિતાને બજારમાં જઈને માચડો બનાવવા માટે ચટાઈ, નીલગીરી ઝાડના થાંભલા અને દોરીને દોરીઓ લાવ્યા, વળી ગોળ અને ખાંડ ખરીદ, આટલું બધું બજારમાં જઈને લઈને આવ્યા. બંને ભાઈઓ ઘરની પડછાયમાં તડકામાં જગ્યાએ વાવેલી વસ્તુઓ વચ્ચે માચડો બાંધ્યો, માચડા ઉપર ચટાઈ પાથરી દીધી, પાકી કેરીનો માવો કાઢવામાં આવ્યો, કેરીના માવામાંથી રેસા જુદા કરી સુતરાઉ કાપડની મદદથી તેમને કાઢી લીધા. અલ્પેશ ગોળ અને ખાંડના ગઠ્ઠા ન રહી જાય તે માટે તેને વાટ્યો, તે પછી તેઓ ગોળ અને ખાંડને એક સરખા પ્રમાણમાં માવામાં ભેળવી દીધા. મહેન્દ્રએ આ મિશ્રણ માટે મોટા ચમચા હલાવીને એક સરખું કર્યું. મમ્મીએ પછી તે માવો ચટાઈ પર પાથરી પાથરું સ્તર બનાવ્યું, એને ચટાઈ ઉપર પાથરી અને પાથરું સ્થળ બનાવ્યું. મમ્મીએ પછી તે માવો ચટાઈ પર કેરીને પાથરું અને સૂર્યપ્રકારના તડકામાં મૂક્યો. સાંજે ચટાઈ પર ધૂળ ન પડે તે માટે એની ઉપર શું સાંકળી દીધું, સારી ઢાંકી દીધી. આ બધું આપણે જોયું. બીજા દિવસે તેણે ફરીથી કેરીનો માવો લીધો, માવામાં ગોળ અને ખાંડ ઉમેર્યો, પછી તેવો માવો આગલા દિવસ પર થર ઉપર થર, આ રીતે ચાર અઠવાડિયા સુધી એટલે કે 28 દિવસ સુધી તેમણે થર ઉપર થર કર્યા, સૂર્યપ્રકાશમાં સૂક્યા અને પછી તે માચડા ઉપરથી નીચે ઉતારી નાના નાના ટુકડા કર્યા. આ રીતે બંને ભાઈઓએ કેરીનો પાપડ બનાવવામાં ખૂબ જ મદદ કરી. તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી અને પાકી કેરીમાંથી બને? મારા ઘરમાં કાચી કેરીમાંથી અથાણું, મુરબ્બો, છૂંડો, ચટણી, બાફેલા ખાટા શરબત, કચુંબર, શાક, પાકી કેરીનો રસ, શરબત, કેરીના પાપડ વગેરે બનાવાય. તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણા, મારી જાણકારી મુજબના અથાણા યાદી આ મુજબ છે. કેરીનું અથાણું, ગાજરનું અથાણું, ગુંદાનું અથાણું, લસણનું અથાણું, લીંબુનું અથાણું, આમળાનું અથાણું, મરચાંનું અથાણું અને મિક્સ સાતમું અને ચણા મેથીનું અથાણું પણ બનાવવામાં, આદુનું અથાણું વગેરે ઘણા પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. જુઓ અહીંયા આગળ, શોધી કાઢો, ચર્ચા કરો. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી અથાણું બને? જો અથાણા બહેણીઓ આપેલી છે જુદા જુદા પ્રકારની, તો એ તમારા ઘરમાં જે અથાણું બને છે કે હા મારા ઘરમાં કેરી ગુંદા આવડાના અથાણા બને, આ અથાણા મારી મમ્મી બનાવે છે, તેઓ આ અથાણા બનાવવામાં મમ્મી એટલે કે મારી નાની પાસે શીખે છે. કોઈ પણ એક પ્રકારનું અથાણું બનાવો, જરૂરી સામગ્રી લઈ તે કેવી રીતે બનાવે છે તેની વિગત. તો જો એ અથાણું આગળ બનાવવાનું છે કોઈ પણ પ્રકારનું, તો અહીં આગળ રાજાપુરી કેરી, જરૂરી સામગ્રી: ગોળ, સરસવનું તેલ, રાયના કુરિયા, મેથીના કુરિયા, ખારેક, મરચું, હળદર, રીંગ લવિંગ, તજ અને મરી લવિંગ, આટલી વસ્તુઓ જોઈએ. શું કરવું પડે? ગળ્યું અથાણું બનાવ. રાજાપુરી કેરીને છોલીને છાલ કરી તેના ટુકડાને કોટલ્યો કરવું, તેમાં મીઠું હળદર નાખી બે દિવસ રહેવા દો. પછી ટુકડા સૂકવ્યા પછી કાગળ ઉપર પહોળા કરો, એક કઠોળ વચ્ચે મીઠું અને તેના પરથી મેથીની દાળ, પછી રાયના મેથીના કુરિયા, તેને પરચે સહેજ મરચું હળદર નાખવા, સરસવનું તેલ ગરમ કરી તેને કઠોળ વચ્ચે નાખવો અને પછી બધો મસાલો શું કરવાનો, ભેગો. મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો કરી, મરચું કરી, તજ, લવિંગ, કેરીના ટુકડા નાખવા,
અઠવાડિયા સુધી હલાવતા રહે અને પછી બળણી હોય ને કાચની એમાં ભરી દેવું. મીઠા હળદરનું જે પાણી રહે તેને ખોરાકને ટીંડા કાઢીને નાખવા, બરાબર ફૂલી જાય પછી ઠળિયા કાઢી ઊભી ચીરી કરી અથાણા બનાવી. આ રીતે અથાણું બનાવવા માટેની રીત છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપેલું છે કે પાપડ, ચટણી, વટણી, સોસ, પોતરી, વેફર આ બધી બનાવવાની માટેની કઈ રીત છે, તો એ મોઢે સમજાવું. ચાલો હવે આપણે જોવું મારી સામે. તો એવું કીધું છે કે પાપડ બનાવવાનું, તો અડદની દાળને દળીને એમાં વિવિધ મસાલા નાખવા. અડદની દાળના પાપડ ભેળવીને કણક કાઢી પાપડ બનાવવાનું. આ પાપડને ઘરમાં સૂકવવાનું. આ રીતે પાપડ તૈયાર થઈ જાય છે. ચટણી, કોથમીર અને લસણની ચટણી આપેલી છે, તો ચટણી કઈ રીતે બને? તો કોથમીરને ઝીણી સમારવાની અને લસણને પણ ઝીણું સમારવાનું. મિક્સર અથવા ગ્રાઇન્ડર હોય તેમાં મિક્સ કરી નાખવાનું. શું શું નાખવાનું? જીરું, તલ, કપૂર, પછી સિંગ નાખી વટાણા નાખવાનું. પછી બારીક વાસણમાં અને કોથમીર લસણને નાખી વાડકામાં આવે આ રીતે ચટણી તૈયાર કરી નાખવાનું. પછી કીધું છે વડીયો, વડીયો આવે ને એ વડીયો બનાવવાનો. ચોળા અને પલાળીને તેને મિક્સરમાં ગ્રાઇન્ડર કરી નાખવું અને તેમાં થોડું મીઠું નાખવું. ત્યારબાદ તેને લોટને જેમ કણક બાંધીએ તેમ વળીને બનાવવામાં આવે છે અને તેને ઘરમાં શું કરવા દે, સૂકવી દેવાની. પછી સોસ બનાવવાનો, ટામેટાનો સોસ બનાવવાનો. તો પાકેલા લાલ ટામેટા લઈ બે બે ટુકડા કરી દેવાના. પછી કુકરમાં નીચે ઢાંકેલી મૂકી અને સ્ટીલની ચાળીમાં મૂકી તેમાં ટામેટા ચત્તા કરી ગોઠવવા. બીટના બે ટુકડા નાખવા, બીટ હોય ને એના બે ટુકડા અંદર નાખી દેવાના. કુકરમાં થોડું પાણી મૂકવું અને તેમાં બે વિસળની સીટીઓ મારી દેવાની. ટામેટાની છાલ મુલાયમ થાય એટલે ગેસ ઉપરથી ઉતારી દેવાનું. પછી બળી ના જાય વધારાનું પાણી ટામેટામાંથી નીતારી દેવાનું અને કથરોટમાં મૂકી તેને ત્રાસી રાખવાનું એટલે પાણી શું થાય નીકળી જશે. પછી મિક્સરમાં ક્રશ કરી દેવાનું એટલે રસ કરી દેવાનો અને વધેલા પાણીનો સૂપ બનાવી. હવે આદુને વાટીને એક પોટલી અને ગરમ મસાલામાં તેમને રાખી તેના રસ કરવો. ખાંડ નાખી હલાવો, ઘટ કરો, ગેસ પરથી ઉતારી લઈ પોટલી નીતારી લઈ અને પોટલીમાંથી મસાલો કરી જે બને એ નાખો. વિનેગર, સોડિયમ, મીઠું દરેક નાખી અને તેનો સોસ બનાવી લેવો. ગાંધીધામ વાપી ટ્રેનમાંથી જતાં બે દિવસની મુસાફરી, જો તમારે એ મુસાફરી પર જવાનું હોય તો કઈ કઈ વાનગીઓ જોડે લેશો? પણ પછી રેફર તો તમે જોઈ હશે, રેફર બનાવવાનું તમને આવડે છે. હવે તમે આ બધા પૈકી ખોરાકના કાળા પાટિયા પરની યાદી બનાવો અને તમારે જોવાનું છે. તો હું બે દિવસ મુસાફરી કરવા માટે બિસ્કીટ લઈશ, વેફર લઈશ, કેળા લઈશ, સૂકો મેવો, પછી થેપલા, પૂરી, બટાકાનું શાક, આ બધી વસ્તુ હું લઈ લઈશ અને બટાકાનું શાક નાના ડબ્બામાં પેક કરીશ, પરને થેડીમાં મૂકી સૂકા મેવાને ડબ્બામાં નાના ખોખામાં પેક કરી. સૌથી પહેલાં હું પૂરી શાક, થેપલા અને દહીં ખાઈ લઈશ, કારણ કે તે પૂરી શાક થેપલા દહીં શું થાય, બગડી જાય છે અને થોડા કલાક સુધી સારા રહે છે. પેક કરેલા ખોરાકના કાળા પાટિયા પર લખો પૂરી અને થેપલા સ્ટીલના મોટા ડબ્બામાં, બટાકાનું શાક નાના ડબ્બા. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠને આગળ પૂરો કરીએ છીએ. ફળો કપડામાં સૂકો મેવો અને બધું ભરવાનું આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. તો કાકી બળણીઓ બળતું ભરતા સૂર્યપ્રકાશમાં અથાણા, તો આ પાઠની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો અથાણું કઈ રીતે બનાવો અને ખોરાક કઈ રીતે સાચવો, બગડી ના જાય એની માટે કયા કયા પ્રયત્ન કરવા એ શીખ્યા. આ પાઠ અહીં પૂરો કરવામાં આવે છે. જય સ્વામિનારાયણ.